અમદાવાદના કાકરિયા તળાવમાં બનેલી દુર્ઘટનામાં 3 લોકોના કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે 27થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે રાઇડ કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે અને તંત્ર દ્વારા કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે એસએમસી અધિકારીઓની ટીમ પણ તાપી રિવરફ્રન્ટ મેળાની તપાસ માટે પહોંચી તમામ રાઇડનું ડિમોન્સ્ટ્રેશન કરી ચકાસણી કરવામાં આવી છે. અમદાવાદમાં બનેલી ઘટનાને લઈ સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને મનપા સંચાલિત એમ્યુઝમેન્ટ પાર્ક સહિત ઉદ્યાનોમાં આવેલી રાઇડની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાના PWD ડિપાર્ટમેન્ટના અધિકારીઓ રિવરફ્રન્ટ ખાતે તપાસ માટે પહોંચ્યા હતા, જ્યાં રિવરફ્રન્ટમાં રાઇડ સંચાલક પાસે ફિટનેસ સર્ટી સહિતના કાગળોની પણ તપાસ કરવામાં આવી હતી. આ સાથે 18 જેટલી રાઇડનું પણ ડિમોન્સ્ટ્રેશન કરી ટેસ્ટિંગ લેવામાં આવ્યું હતું. જોકે સુરતનું વહીવટી તંત્ર પણ સજાગ થયું છે. અમદાવાદમાં બનેલી ઘટનાનું સુરતમાં પુનરાવર્તન ન થાય તેનું પૂરતું ધ્યાન આપવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.